ગુજરાતમાં અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં એશિયાટિક લાયનનો વસવાટ છે રાજુલા પીપાવાવની વચ્ચે મોટી સંખ્યામાં સંખ્યામાં સિંહોની વધારો થયો છે પરંતુ અહીંથી પસાર થતી રાજુલા પીપાવાવ રેલવે લાઇનને કારણે સાવજ ઉપર સંકટ પણ સર્જાયું છે રાજુલા પીપાવાવ વચ્ચે વસવાટ કરતા સિંહની સંખ્યામાં વધારો થયો છે તો બીજી તરફ અહીંથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર ટ્રેનોની અવર પણ વધી ગઈ છે ભૂતકાળમાં અહીં ટ્રેન અડફેટે આવી જવાને કારણે સિંહના મોત થતા અને સરકાર દ્વારા ત્રીસ કરોડના ખર્ચે રેલવે ટ્રેકની બંને બાજુ ફેન્સિંગ પણ કરવામાં આવી હતી જોકે તાવતે વાવાઝોડાને કારણે ઠેર ઠેર ફેન્સિંગ તૂટી જતા એનો હેતુ માર્યો ગયો છે રિયાલિટી ચેકમાં ટ્રેકની બંને બાજુ અનેક જગ્યાએ ફેન્સિંગ તૂટેલી હોવાને કારણે સિંહ આસાનીથી રેલવે ટ્રેક ઉપર અવર કરી શકે એમ છે ભવિષ્યમાં અહીં અકસ્માત નિવારવા માટે સિંહ પ્રેમીઓ દ્વારા એલિવેટેડ રેલવે કોરિડોર બનાવવાની માંગ પણ કરવામાં આવી છે જેથી ટ્રેક પાર કરવા માટે સિંહે ટ્રેક ઉપર આવવું જવું ના પડે આ વિસ્તારમાં સિંહની સુરક્ષા માટે ફેન્સિંગ પાછળ કરાયેલા ત્રીસ કરોડના ખર્ચ બાદ પણ એ જ સવાલ ઊભો છે કે ફેન્સિંગને કારણે ખરેખર સિંહને સુરક્ષા મળે છે ભૂતકાળમાં રેલવે ટ્રેક ઉપર લગાવેલી ફેન્સિંગ કૂદી જતા સિંહની તસવીર પણ સામે આવી છે તો બીજી તરફ હાલ અનેક જગ્યાએ ફેન્સિંગ તૂટી ગઈ હોવાને કારણે સિંહ આસાનીથી રેલવે ટ્રેક ઉપર અવરજવર કરી શકે એવી સ્થિતિ છે ત્યારે જરૂરી એ છે કે જ્યાં સુધી અહીં કોઈ વિકલ્પ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તાત્કાલિક ફેન્સિંગનું સમારકામ થાય એ ખૂબ જ જરૂરી છે ઉપરના સિંહો મૃત્યુ પામ્યા હતા ટ્રેનમાં ત્યારબાદ સરકારે ફેન્સિંગ પણ કરી હતી પણ તોકતે વાવાઝોડા પછી આ ફેન્સિંગ પણ જો તમે જોઈ રહ્યા છો કે તૂટી ગઈ છે હજી સુધી સમારકામ નથી થયું આ પહેલાં પણ આઠ મહિના પહેલાં સરકાર સિંહે એક ટીમની પણ નિમણૂક કરી હતી અને આમના રિપોર્ટ પણ મોકલ્યા હતા કે ખરેખર અંડરગ્રાઉન્ડ પુલિયા કરવા જોઈએ એ હજી સુધી સરકારે કર્યું નથી તો અમારે એક વન પર્યાવરણ પ્રેમી તરીકે કહેવું છે કે જો સિંહનો કોરિડોર ચાલુ રાખવો હોય તો તો પુલિયા નીચે અંડરગ્રાઉન્ડ બનાવવો પડે જ આ બધો સીનો કોરિડોર ચાલુ રહેશે મહિના સિનિયર વિભાગની ટીમ પીપાવાવ રેલ્વે ટ્રેકની આસપાસ સર્વે કરવા આવી હતી જેમાં અંડરગ્રાઉન્ડ બ્રિજ સહિત સુવિધા બનાવવા અને ફેન્સિંગની હાલત કેવી છે એ અંગેની તપાસ કમિટીની રચના કર્યા બાદ આ સર્વે કરી સરકારને એક રિપોર્ટ પણ સોંપ્યો હતો ત્યારબાદ મહિનાઓ વીતી ચૂક્યા હોવા છતાં પણ હજુ સુધી કોઈ જ નિર્ણય લેવાયો નથી પૂર્વ વાઇલ્ડલાઇફ વોર્ડન વિપુલ લહેરી સહિત સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પણ માંગ ઉઠાવી છે કે રેલવે ટ્રેક પાસે સિંહો માટે અવજવર કરવા માટે કોઈ જ રસ્તો નથી સિંહો ટ્રેક ઉપર ન આવે એ માટે રાજ્ય સરકાર ફરી વિચારણા કરી અહીં અંડરબ્રિજ બનાવે તો સિંહોની સુરક્ષા અને એમને પડતી મુશ્કેલી ઘણા જ અંશે દૂર થઈ જાય એમ છે